આપણે પરાગમેનીની પ્રક્રિયા વિશે થોડું જાણી લીધું બરાબર છે તો આજે આપણે તેના પ્રકારો વિશે ભણવાનું છે જેમાં પહેલું છે સ્વફલન બરાબર સ્વફલન એટલે આપણે જોયું કે પરાગમેનમાં બે પ્રકાર હતા સ્વપરાગમેન અને પરપરાગમેન સ્વપરાગમેનમાં બે વસ્તુ આવતી હતી બરાબર છે જેમાં પહેલો પ્રકાર છે સ્વફલન ઓકે તો સ્વફલન ઓટોગેમી સ્વ એટલે જાતે અને ફલન એટલે કિન્નર જનક અને માદા જનકનું સંયુગ્મન થાય છે તે બરાબર છે સંયુગ્મન એટલે કે તેમનું જોડાવું એટલે ફલનની પ્રક્રિયા એટલે કે શું થાય છે કે પરાગાશયની પરાગરસ એ જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતરિત થાય છે જે હવાઈ પુષ્પો છે એ હવાઈ પુષ્પોમાં
સ્વપક્વતા અથવા તો હોમોગેમી, બરાબર છે? સ્વપક્વતા અથવા તો હોમોગેમી જોવા મળે છે. આનો મતલબ શું? સ્વપક્વતા એટલે શું? તો સ્વપક્વતા એટલે કે જે હવાઈ પુષ્પો હોય છે એ હવાઈ પુષ્પમાં શું થાય છે કે સ્વપક્વતામાં પરાગાશય અને પરાગાશય કે જેમાંથી પરાગજ મુક્ત થાય છે અને પરાગાશય આ બંનેનો વિકાસ સાથે થાય છે, બરાબર? સ્વપક્વતામાં શું થાય છે? સ્વપક્વતામાં કે પરાગાશય અને પરાગાશન બંને સાથે વિકસે છે, બરાબર છે? એટલે શું થશે કે જ્યારે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થશે, જે સમયે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે તે જ સમયે જે પરાગાશન હોય છે તે ગ્રહણશીલ બને છે, બરાબર છે? જે સમયે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થશે એ જ સમયે પરાગાશન પરાગરજને ગ્રહણ કરવા માટે સક્રિય બને છે, ગ્રહણશીલ બને છે. ઓકે, એના માટે જે હવાઈ પુષ્પ હોય છે એ હવાઈ પુષ્પમાં સ્વપરાગમન થવાની જે શક્યતાઓ હોય છે તે વધી જાય છે. એવું નથી કે હવાઈ પુષ્પમાં માત્ર સ્વફલન જ જોવા મળે છે, બરાબર છે? પરંતુ આ વસ્તુના લીધે, ઘટનાના લીધે હવાઈ પુષ્પની અંદર સ્વફલન થવાની જે શક્યતાઓ થાય છે તે શું થાય છે? વધી જાય છે. પરંતુ હવે હવાઈ પુષ્પ એટલે શું? કે કોઈ પણ વનસ્પતિ હોય તેની જે હવાઈ ડાળી હોય ઉપરનું હવાઈ પ્રકાંડ હોય છે, હવાઈ પ્રકાંડ ઉપર જે પુષ્પ થાય છે એ પુષ્પને હવાઈ પુષ્પ કહેવામાં આવે છે. અને હવાઈ પુષ્પ કેવા હોય છે? હંમેશા ખુલ્લા હોય છે. હવાઈ પુષ્પ કેવા હોય? ખુલ્લા, એટલે કે ખીલેલા પુષ્પ જે હોય છે, ખીલેલા પુષ્પ એટલે કે હવાઈ પુષ્પ, બરાબર છે? હવે ખીલેલા પુષ્પ છે તો જરૂરી નથી ને કે એ પુષ્પમાં પરાગાશયની બધી જ પરાગજ એ જ પુષ્પમાં થાય, બરાબર? કે એ ઉડીને કોઈ બીજા પુષ્પ પર પણ જઈને બેસે એટલે. પરંતુ આમાં આ વસ્તુને લીધે કે પરાગાશય જે સમયે પરાગરજ મુક્ત કરે છે તે જ સમયે પરાગાશન ગ્રહણશીલ બને છે. આ ઘટનાને લીધે તેમાં સ્વફલન થવાની શક્યતાઓ વધી જાય છે, પણ જરૂરી નથી કે તેમાં માત્ર ને માત્ર સ્વફલનની જ પ્રક્રિયા થાય છે, બરાબર છે? તો આ હતા હવાઈ પુષ્પ. હવે હવાઈ પુષ્પ જે છે એના ઉદાહરણ શું છે? તો હવાઈ પુષ્પ એ બારમાસીમાં અને કોમેલિના, બરાબર છે? બારમાસી અને કોમેલિના આ બે વનસ્પતિમાં, બે પુષ્પોમાં તમને હવાઈ પુષ્પ એટલે કે સ્વપક્વતાનું જે સ્વપક્વતાની ઘટના તેમાં જોવા મળે છે. હવે આ હવાઈ પુષ્પ કે જે કેવા હતા? ખુલ્લા હતા. હવે આપણે એવા પુષ્પ જોવાના છે કે જેમાં એ પુષ્પ ખીલતા નથી. મતલબ શું? કે હવાઈ પુષ્પમાં પુષ્પ ખીલશે અને એના પછી પરાગરેણીની ઘટના થશે. જ્યારે બીજા પ્રકારના જે પુષ્પ છે જેને સમૃદ્ધ પુષ્પ કહેવામાં આવે છે, એ સમૃદ્ધ પુષ્પમાં શું થશે કે પરાગનયનની પ્રક્રિયા થયા પછી પુષ્પ શું થાય છે? ખીલે છે. એટલે એમાં થાય છે શું કે સમૃદ્ધ પુષ્પમાં આવી એક પુષ્પ આવી રીતે બંધ હોય છે, બરાબર છે? અને આ પુષ્પની અંદર પુકેશર અને સ્ત્રી કેશરનો વિકાસ થયેલો હોય છે, બરાબર છે? અને સ્વફલન છે એટલે બંનેનો વિકાસ કેવો થવાનો? સાથે થવાનો. હવે આ પુષ્પ બંધ હોય છે, જે પુષ્પ ખીલ્યું નથી, અને પુષ્પ જ્યારે બંધ હોય છે ત્યારે જ આ પરાગાશયનું સ્ફોટન થશે અને તેમાંથી પરાગરજ
પરાગનયનની પ્રક્રિયા થશે, પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થશે, પરાગાશન પર તેનું સ્થાપન થશે અને એ પછી પુષ્પ ખીલે છે. એટલે પરાગનયનની પ્રક્રિયા બંધ પુષ્પમાં થાય છે. બરાબર છે? તેનું ઉદાહરણ પણ શું છે? તેનું ઉદાહરણ બાયોલા છે, ઓક્સિલેસ છે, પછી કોમેલિના, કોમેલિનામાં પણ જોવા મળે છે. ભાઈ કોમેલિના વનસ્પતિ છે, કોમેલિના વનસ્પતિમાં થાય છે શું? તો કોમેલિના વનસ્પતિના જે મૂળ હોય છે, જે ભૂમિગત ગાંઠા મૂળી હોય છે, બરાબર, ભૂમિગત ગાંઠા મૂળી અથવા તો મૂળ જે હોય છે, એ મૂળમાં સમૃદ્ધ પુષ્પ આવેલા હોય છે, બરાબર છે, તેમાં સમૃદ્ધ પુષ્પ આવેલા હોય છે અને જે કેવા હોય છે, એકદમ ધ્યાન આકર્ષક હોય છે, બરાબર. જ્યારે તેની જે તેના હવાઈ પ્રકાંડ જે હોય છે, કે હવાઈ પ્રકાંડ, ધારો કે અહીં આટલી જમીન છે, બરાબર છે, આ ઉપર આ તે પાન છે અને આ પાન સાથે આ પુષ્પ છે, બરાબર. આ ઉપરના હવાઈ પ્રકાંડ છે અને ત્યાં જે પુષ્પ હોય છે ત્યાં હવાઈ પુષ્પ જોવા મળે છે, બરાબર. જ્યારે નીચે જે એના જે મૂળ હોય છે, બરાબર, એના જે મૂળ હોય છે, એના જે ગાંઠા મૂળ હોય છે, ત્યાં કયા પુષ્પ જોવા મળે છે? સમૃદ્ધ પુષ્પ જોવા મળે છે. એટલે કે કોમેલિના જે વનસ્પતિ છે એમાં બંને પ્રકારના પુષ્પ જોવા મળે છે અને જેમાં જે સમૃદ્ધ પુષ્પ હોય તેના મૂળ પાસે હોય છે, કે જે એકદમ ધ્યાન આકર્ષક હોય છે. જ્યારે હવાઈ પુષ્પ એના જે હવાઈ પ્રકાંડ હોય છે તે પણ જોવા મળે છે, કે જે એકદમ શું કહેવા હોય છે, એકદમ આકર્ષક હોય છે, તેના ઘટ્ટ રંગના હોય છે, સારા મતલબ વિવિધ કલરના પુષ્પો તેમાં જોવા મળે છે. ઓકે, તો આ હતું સ્વફલનની પ્રક્રિયા, કે જે એક જ પુષ્પની અંદર પરાગનયનની પ્રક્રિયા થશે. હવે આપણે સ્વપરાગનયનની અંદર બીજો પણ પ્રકાર જોયો હતો, ગાઇટેનોહોમી, બરાબર, કે જેમાં શું થતું હતું, એક જ વનસ્પતિના બે અલગ અલગ પુષ્પ વચ્ચે પરાગનયનની પ્રક્રિયા થતી હતી. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ.